ગાઝા સિટી હોસ્પિટલ પર હુમલો પાંચસોના મોત હમાસ ઇઝરાયલે એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો આરબ નેતાઓ સાથે બાઇડનની મુલાકાત રદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન આજે ઇઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેટનાયુ સાથે વાત કરી હતી જો બાઇડને એક નિવેદનમાં કહ્યું હું ગાઝાની અલ અલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ અને તેના કારણે થયેલી ભયંકર જાનહાનિથી રોષે ભરાયેલો અને દુઃખી છું બાઇડને તેમની જોર્ડનની મુલાકાત રદ કરી છે જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ કહ્યું જોર્ડનના રાજા અબ્દુલ્લા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસી અને પેલેસ્ટીન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે અમ્માનમાં બાઇડનની સમિટ રદ કરવામાં આવી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સૌથી મોટા હુમલાના સમાચાર મંગળવારે મોડી રાત્રે આવ્યા હતા ગાઝા શહેરમાં અર્લી અરબ સિટી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં પાંચસો લોકો માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે હમાસે દાવો કર્યો હતો કે આ હુમલો ઇઝરાયેલે કર્યો હતો સાથે ઇઝરાયેલે કહ્યું છે કે હોસ્પિટલ પર હુમલામાં તેમની કોઈ સંડોવણી નથી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે